કાયમી ટીપીઓ બનાવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે અને આ તમામ જે બાબતો છે તેને લઈને સંગઠનને જુલાઈ બે હજાર ત્રેવીસમાં ઇન્ચાર્જમાંથી કાયમી બહાલી મળી હતી મોહિત આખરે ભ્રષ્ટાચાર ક્યાં ક્યાં થયા છે અને કાયમી ટીપીઓ બનાવવા માટે પણ આખરે મિલી ભગતની વાત સામે આવી રહી છે ભ્રષ્ટાચારના કેટલા મામલા સામે આવી રહ્યા છે અને અપ્રમાણ સંપત્તિને લઈને શું ખુલાસો થઈ રહ્યો છે મોહિત જયેશ ગઈકાલે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જે રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટીપીઓ એમડી સાગઠિયા છે તેની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યા બાદ એક વાત નક્કી થઈ ગઈ છે કે એમ ડી સાગઠિયા છે તે રાજકોટ મહાનગરપાલિકાના સૌથી ભ્રષ્ટ અધિકારી પૈકીના એક અધિકારી છે જો કે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ એમડી સાગઠિયા છેલ્લા નવ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં પોતાનું એક કચ્છું શાસન છે તે ચલાવી રહ્યા હતા તેની આ ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં કોણ કોણ સંડોવાયેલું છે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે એમડી સાગઠિયાના ગોડફાધર કોણ છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી એમડી સાગઢિયાને છાવરી રહ્યા હતા આપને હું જણાવી દઉં કે રાજકોટ મહાનગરપાલિકાના ટીપી શાખામાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હતો અને તેમાં પણ ગેરકાયદેસર બાંધકામો આ ઉપરાંત જે જમીનની ફેરબદલ કરવી લગતા પ્રશ્નો અને સાથે કમ્પ્લીશન ને લઈને લગતા પ્રશ્નો છે તેને લઈને સાગઠિયા છે તે બે રોકટોક રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યો હતો અને તેમાં એવી પણ શંકા અને એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક પદાધિકારીઓ છે તે ભૂતકાળમાં પણ ફરજ બની બજાવી ચૂક્યા હતા અને હાલમાં પણ ફરજ બજાવી રહ્યા છે તેમની પણ સંડોવણી હોઈ શકે છે ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો છે તેને લઈને તપાસ કરશે શકે કેમ તે એક મોટો સવાલ છે જયેશ છેલ્લા ઓગણત્રીસ વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં સાગઠિયા છે તે ફરજ બજાવી રહ્યા છે અને છેલ્લા નવ વર્ષથી તો તેમની ભૂમિકા સૌથી મહત્વની ભૂમિકા છે અત્યાર સુધી તે ઇન્ચાર્જ ટીપીઓ તરીકે હતા પરંતુ જુલાઈ બે હજાર તેમને ઇન્ચાર્જમાંથી કાયમી ટીપીઓ તરીકે બહાલી જનરલ બોર્ડમાં આપવામાં આવી હતી અને ત્યારબાદ શહેરી વિકાસ મંત્રાલયને આ અંગેનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો ત્યારે પણ અનેક પ્રશ્નો છે તે ઉપસ્થિત થયા હતા અને શહેરી વિકાસ વિભાગ દ્વારા પોતાની નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ જનરલ બોર્ડનો નો ઠરાવ હતો ત્યારે તેને સર્વાનુમતે મંજૂર કરી દેવામાં આવ્યો હતો એક વાત એવી પણ સામે આવી રહી છે કે એમડી સાગટિયા છે તેમને ઇન્ચાર્જ જે ટીપીઓ કાયમી ટીપીઓ બનાવવામાં એક પૂર્વ ધારાસભ્ય અને ત તત્કાલીન પદાધિકારીઓ છે તેમની ભૂમિકા સૌથી મહત્વની હતી શું તેઓ આ એમડી સગટિયાના ભ્રષ્ટાચારના ભાગીદાર છે એટલા માટે તેમણે શહેરી વિકાસ મંત્રાલયની મંજૂરી લીધા વિના અથવા તો તેમની સાથે વાતચીત કર્યા વિના સીધી જ તેને કાયમી બહાલી આપી દીધી આવા અનેક પ્રશ્નો છે તે ઉપજી રહ્યા છે જેને લઈને તપાસ થવી ખૂબ જ જરૂરી છે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં જે એમડી સાગઢિયા છે તેમની અનેક બેનામી સંપત્તિઓ છે તે મળી છે સાથે સાથે તેમની કેટલીક ભાગીદારી પેઢીઓ પણ મળી છે ત્યારે આ ભાગીદારી પેઢીઓને લઈને તેના ભાગીદારને લઈને તપાસ થશે કે કેમ તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે નવ વર્ષથી સાગઠિયા પોતાનું શાસન ચલાવી રહ્યા હતા ત્યારે નવ વર્ષમાં કયા કયા રાજનેતાઓના તેના પર આશીર્વાદ હતા તેને લઈને કોઈ તપાસ થશે કે કેમ તે એક મોટો સવાલ છે કારણ કે જેટલા છેલ્લા પચીસ દિવસની એસઆઈટીની તપાસમાં અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની જે અલગથી એસઆઈટીની તપાસ કરી છે ત્યાં કોઈ પણ પદાધિકારી છે તેમની સંડોવણી અગ્નિકાંડમાં કે આ અંગેના કોઈ પણ જે કાવતરામાં તેનું નામ સામે આવ્યું નથી ત્યારે હવે એન્ટી કરપ્શન બ્યુરોમાં તેમના ભ્રષ્ટાચારના છણેચોક રીતે જે પુરાવાઓ સામે આવ્યા છે ત્યારે આટલા વર્ષથી જ્યારે જે રાજકોટ મહાનગરપાલિકા કે જેના સર્વોચ્ચ સત્તા સ્થાને રાજકીય આગેવાન હોય છે ત્યારે તેમની નજર હેઠળ તેમની મીઠી નજર હેઠળ સાગઠિયા આટલો મોટો બિલકુલ કર રહ્યો હતો ત્યારે એવા લોકો સામે કે જેઓની જવાબદારી સીધી રીતે હતી તેની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે એક મોટો સવાલ છે જેશ આવા મોહિત તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો અપ્રમાણ સર સંપત્તિ અનેક કામોની અંદર ભ્રષ્ટાચાર એટલું જ નહીં કાયમી ટીપીઓ બનવા માટે પણ તેણે કરી હતી સાંઠગાંઠ તમામ મુદ્દાઓ હવે સામે આવી રહ્યા છે અને આ જ બાબતોને લઈને હવે સાગઠિયાની મુશ્કેલી વધી રહી છે you by we god